107 વર્ષ જૂની બાપુની આ ગાડી હવે બંધ થવાની છે. ઇન્ડિયન રેલવેએ દેશની 11 નેરોગેજ સેવાઓને આર્થિક કારણોસર બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બિલીમોરા અને વઘઈ વચ્ચે ચાલતી આ ટ્રેન પણ આ યાદીમાં સામેલ છે. દક્ષિણ ગુજરાતના રમ્ય નજારાઓની સેર કરવાની સાથે સાથે તે સ્થાનિક આદિવાસીઓ માટે જીવાદોરી સમાન છે. અહીંના વેપારીઓ શાક સહિતના વસ્તુઓનો વેપાર આ ટ્રેનથી કરે છે. સમયની સાથે સાથે તેના દ્વારા થતો વેપાર ઓછો થયો, છતાં સ્થાનિક લોકો ટ્રેન બંધ કરવાના સરકારના નિર્ણયથી નારાજ છે. તેમણે રેલવે મંત્રી પિયુષ ગોયલને એક પત્ર લખીને ટ્રેનને પ્રવાસન માટે ચાલુ રાખવાની અપીલ કરી છે. આખા ગુજરાતમાં 11 જેટલી નેરોગેજ ટ્રેન જે સયાજીરાવ ગાયકવાડના સમયમાં ચાલુ હતી એ ટ્રેન બંધ કરવા માટેની ક્લોઝર નોટિસ જોયા બાદ અમે આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. અમારા વિસ્તારની બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન બંધ કરી દેવાની વાતના વિરોધમાં અમે આજે અહીં ઉનાઈ રેલવે સ્ટેશન પર અમે ટ્રેન બંધ ન થાય તેના માટે પ્રતિક ધરણા પર બેઠા છે. માંગ નહીં સંતોષાય તો અમે આવનારા સમયમાં રાનકુવા, ચીખલી અને વઘઈ જેવા રેલવે સ્ટેશન પર પણ પ્રતિક ધરણા કરીશું. સ્થાનિક આદિવાસીઓની દલીલ છે કે ડાંગના અંતરિયાળ ભાગોમાં તબીબી સેવાઓનો અભાવ છે. આદિવાસીઓ આ ટ્રેનની મદદથી હોસ્પિટલ પહોંચે છે. છેલ્લા 100 વર્ષોથી આ ટ્રેન દ્વારા વેપાર કરતા વેપારીઓ કહે છે કે જો ટ્રેન બંધ થઈ જશે તો તેમનું જીવન મુશ્કેલ બની જશે. મેં પોતે પણ લગભગ 77-82 સુધી અપ એન્ડ ડાઉન કર્યું છે. અરે એ એટલી બધી આદિવાસી વિસ્તારમાં ડાંગ સુધી, એકચ્યુઅલી તો એ વઘઈની આગળ મહારાષ્ટ્રમાં લંબાવા સુધીનું સર્વે પણ થયું છે. તો એ અંગે આ લોકો કેવી રીતના બંધ કરે એની અગેન્સ્ટમાં અમે આ એ કરું છે, પ્રોટેસ્ટ કર્યો છે કે કોઈ પણ સંજોગોમાં આ બંધ નહીં થવી જોઈએ. આ ટ્રેન નહીં સંતોષાય તો ભૂખ હડતાલ પર ઉતરીશું. વેસ્ટર્ન રેલવે શરૂ થઈ એ પહેલા બોમ્બે, બરોડા, સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે, સૌરાષ્ટ્ર, રાજપૂતાના અને જયપુર સ્ટેટ રેલવે દ્વારા ટ્રેનો ચલાવાતી એ સમયે 1914માં વડોદરાના મહારાજા સયાજી ગાયકવાડે આ ટ્રેન શરૂ કરાવી હતી. બિલીમોરાથી વઘઈ 63 કિલોમીટરનો પ્રવાસ છે. આમ તો ક્રોસિંગની ચિંતા રાહદારીઓ કે ચોકીદાર કરતા હોય છે, પરંતુ આ ટ્રેનનો પ્રવાસ એટલો આરામદાયક હોય છે કે ટ્રેનના ગાર્ડ પોતે જ ઉતરીને ફાટક બંધ કરે છે અને ખોલે છે. ટ્રેન જ્યારે અંબિકા નદીના પુલ પરથી પસાર થાય છે, દક્ષિણ ગુજરાતનો આ નજારો આંખોને મોહી લે છે. ટ્રેનની ટિકિટ તમને ટિકિટ બારી પર મળે છે, સાથે સાથે ટ્રેનની અંદર પણ મળી જાય છે. 1937 સુધી આ ટ્રેનને સ્ટીમ એન્જિન ખેંચતું હતું. છેલ્લા ઘણા દાયકાઓથી તે ડીઝલ એન્જિન પર ચાલે છે. જોકે રેલવેને હવે ટ્રેનમાંથી ખાસ કમાણી થતી નથી, એટલે જ તેને બંધ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. બાપુની આ શાહી ગાડી બંધ થાય છે તો દક્ષિણ ગુજરાતની એક ઐતિહાસિક ઓળખ ઘુસાઈ જવાનો ભય સ્થાનિક લોકોને સતાવી રહ્યો છે.